તો રાજ્યમાં કાળઝાળ ગરમીની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43.1 ડિગ્રી નોંધાયું, જ્યારે અમદાવાદમાં 43, રાજકોટમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમરેલીમાં 42 અને કચ્છમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 41 અને સુરતમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું તો ભુજમાં 41 ડિગ્રી, ડીસામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 42 અને ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું. 11-13 મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી. અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને વરસાદ પડી શકે છે. તો ખાસ ગઈકાલે સૌથી ગરમ શહેર આમ તો સુરેન્દ્રનગર રહ્યો હતો, 43.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હજી પણ આગામી સમયમાં વધુ ગરમી પડી શકે છે. અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું, રાજકોટમાં 42.4 ડિગ્રી, અમરેલીમાં 42 ડિગ્રી. ભર બપોરે આ તાપમાન રહેતું હોય છે તો હજી 11-13 મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે આ કમોસમી વરસાદ જે છે એ વરસી શકે છે, પરંતુ સાથે સાથે ગુજરાતવાસીઓને, રાજ્યવાસીઓને હજી પણ ગરમીમાં શેકાવવા માટે તૈયાર રહેવું જ પડશે. કારણ કે કમોસમી વરસાદ થશે, પરંતુ સાથે સાથે ગરમીથી રાહત મળવાની કોઈ જ સંભાવના નથી.